દાહોદ લોકસભા મત વિસ્તારના પ્રથમપુરમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા 5 જેટલા પોલિંગ સ્ટાફને સસ્પેન્ડ કરાયા છે. 19 દાહોદ લોકસભા મત વિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 પ્રથમપુરમાં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવી હતી. અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ રિટર્નિંગ ઓફિસર પાસેથી ઘટના સંબંધે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. આરોનો રિપોર્ટ મળ્યા બાદ તેને ભારતના ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વરના મતદાનની અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાનમાં લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એક્ટ 1951ના સેક્શન 58ના સબસેક્શન હેઠળ 19 દાહોદ લોકસભા મતવિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 ખાતે તારીખ 7 મે 2024ના રોજ થયેલા મતદાનને રદ જાહેર કર્યું છે. તેમજ તારીખ 11 મે 2024ને શનિવારના રોજ સવારે 7થી સાંજના 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસર તથા 1 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફટાફટ બોલો યાર. અરે ભાઈ દુફા ફાયર જ હોય મારા ભાઈ. ભાઈ નું ચાલે બીજો બાભોર એટલે વાત થલા એક જ ચાલે બાભોર. મશીન બસીન બધું આપણા બાપનું જ છે. ચલો રેડી કોઈનું ના કામ લાગે ભાઈ એક જ ચાલે બીજો બાપુ. 19 દાહોદ લોકસભા મતવિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 પ્રથમપુરમાં મતદાન અંગે અનિયમિતતાની બાબત ધ્યાનમાં આવેલી હતી. આ અનિયમિતતા અંગેની જાણ થવા સાથે જ અત્રેથી રિટર્નિંગ ઓફિસરનો રિપોર્ટ માગવામાં આવ્યો હતો અને એમના રિપોર્ટ ગઈકાલે સાંજે મળ્યા બાદ ઇલેક્શન કમિશનને રિપોર્ટ સુપ્રત કરવામાં આવ્યો હતો અને ઇલેક્શન પંચે, ભારતના ચૂંટણી પંચે, રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વર શ્રીના મતદાનના અનિયમિતતા અંગેના રિપોર્ટને ધ્યાને લઈને ભારતના ચૂંટણી પંચે આરપી એક્ટ 1951ના સેક્શન 58ના સબસેક્શન 2 હેઠળ 19 દાહોદ લોકસભા મતવિસ્તારના 123 સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર 220 ખાતે તારીખ 7 મે 2024ના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ 11 મે 2024 શનિવારના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે. સંબંધિત ઘટના અંગે પ્રિસાઇડિંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને 2 પોલિંગ ઓફિસર તેમજ 1 પોલીસ કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરવામાં આવેલ છે. દર્શક મિત્રો, અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે. ધન્યવાદ.